गुजरात फेर प्राइस ऑफ एंड केरोसीन लाइसेंस होल्डर एसोसिएशन अने ऑल गुजरात फेर प्राइस एफपीएस एसोसिएशन द्वारा अपायेल आवेदन ने समर्थन करतु आवेदन आज रोज वडोदरा जिला कलेक्टर ने आपवामां आव्युं हतुं। राजस्थानना बे एसोसिएशन द्वारा संयुक्तपणे गुजरात राज्य सरकारना जुदा जुदा मंत्रीओ अने पुरवठा विभागना उच्च अधिकारीओने एफपीएस संचालकोनी विविध पड़तर अने योग्य मांगणीओ संदर्भे आवेदनपत्र आपवामां आव्युं हतुं, जे अंतर्गत एफपीएस एसोसिएशन वडोदरा साथे जोड़ायेला जिला शहर तमाम एफपीएस संचालकोए आवेदनने समर्थन जाहेर करी आजे जिला कलेक्टरने आवेदनपत्र आपवामां आव्युं हतुं। राज्यस्तरना बंने एसोसिएशन द्वारा निश्चित करेला कार्यक्रमोनुं आगामी समयमां पालन करवामां आवनार छे। जे कार्यक्रम मुजब तेओना प्रश्नोनुं निराकरण नहीं आवे त्यां सुधी वडोदरा शहेर जिल्लाना तमाम एफपीएस संचालको आगामी ऑक्टोबर महिनानी बीजी तारीख एटले के गांधी जयंतिना दिवसथी वितरण व्यवस्थानी अड़गा रहेवાથી જાહેરાત કરવામાં આવી હતી। એપીએસ એસોસિએશનની વિવિધ માંગણીઓમાં એફપીએસ સંચાલકોને પ્રતિમાસ 25,000 થી 30,000 રૂપિયાનું પોષણક્ષમ વળતર વિતરણ વ્યવસ્થામાં થતી ઘટ નજરે મળવા, કોરોના કાળ દરમિયાન બજાવેલ ફરજ અંગે વળતર, ડિજિટલ નાણાકીય વ્યવહાર દરમિયાન વિભાગની ટેકનિકલ ક્ષતિઓના કારણે ફસાઈ ગયેલા નાણાં પરત આપવા મળવા બાબત, આધાર લિંકિંગનું કામ વીજળીક ગતિ પૂરું કરવામાં અને જૂની કમિશન વ્યવસ્થા દૂર કરી જરૂરી લાભ પૂરા પાડવા સહિતની મુખ્ય માંગણી કરવામાં આવી છે। એસોસિએશન વડોદરા શહેર અને જિલ્લા તરફથી આજે અમે માનનીય કલેક્ટર સાહેબને આવેદન આપવા આવ્યા છે અને જણાવવા આવ્યા છે કે ગુજરાત સરકાર દ્વારા પાછલા ઘણા વર્ષોથી અમારી પડતર માંગણીઓ સાંભળવામાં આવતી નથી અને માનવામાં આવતી નથી। જે અમારી માંગણી છે પોષણક્ષમ વળતર, સરકાર અમને માત્ર 10,000 રૂપિયા જેવું નજીવું કમિશન આપી દુકાનના ભાડા ખર્ચ, દુકાનનો ઇલેક્ટ્રિક ખર્ચ, દુકાનની સ્ટેશન તમામ ખર્ચ કરાવે છે ને એમાંથી અમારા ઘરનું ભરણ પોષણ કાઢવા કહે છે। એવામાં આજની સ્થિતિમાં એ શક્ય બને નહીં, આપ સૌ જાણો છો। એટલા માટે અમે 30,000 રૂપિયા કમસે કમ પ્રતિ માસ અમારે તમામ ખર્ચ બાદ કરતા અમને સરકાર આપે એવી માંગણી અમે પાછલા ઘણા વર્ષોથી કરીએ છીએ, પરંતુ સરકાર સાંભળવા તૈયાર થતી નથી। આજે છેલ્લી વારનું અલ્ટિમેટમ આપીએ છીએ કે જો સરકાર આ માંગણીઓ સ્વીકારે નહીં તો આગામી 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે, રાષ્ટ્રપિતાના જન્મ દિવસે, અમે સામૂહિક રીતે વડોદરા શહેર જિલ્લા અને રાજ્યની 17,000 દુકાનદારો સંપૂર્ણ બંધ પાડીશું, વિતરણ વ્યવસ્થાથી અળગા રહીશું।